नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे वात करवानी छे धोरण 11 विषय SPNCC एमां चेप्टर 5 पूछपरछना पत्रों अने तेना प्रत्युत्तरो। आ पहेलाना लेक्चर में आपणे वात करी थी के प्रत्युत्तरना पत्रों लखती वखते कई कई बाबत ध्यान में राखवी જોઈએ, તો એ બાબતો વિશે આપણે ચર્ચા કરી હતી। હવે આજે આપણે એને એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ સહિત સમજીશું। તો જોઈએ એમાં ગુજરાત ટી ડેપો અમદાવાદને ચાની ગુણવત્તા અને ભાવ વિશે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે, તેનો યોગ્ય પ્રત્યુત્તર આપો। આ પહેલાના વિડીયોમાં એટલે કે ભાગ 3માં આપણે જોયું હતું કે તપસ્વી ટી ટ્રેડર્સ છે એમને પૂછપરછનો પત્ર મોકલ્યો હતો, તો હવે એનો પ્રત્યુત્તર આપવા માટે ગુજરાત ટી ડેપો અમદાવાદને ચાની ગુણવત્તા, આ તપસ્વી ટી ટ્રેડર્સે કયો પત્ર લખ્યો હતો, તો કે ચાની ગુણવત્તા અને ભાવ વિશે પૂછપરછ કરતો પત્ર ગુજરાત ટી ડેપોને લખ્યો હતો। તો હવે જે આ ગુજરાત ટી ડેપો છે એનો પ્રત્યુત્તર આપે છે, તો પ્રત્યુત્તર આપતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ એને આપણે ઉદાહરણ સહિત સમજીશું। તો જોઈએ એમાં, આમાં પત્ર લખનાર કોણ છે, તો કે ગુજરાત ટી ડેપો અમદાવાદ। તો આપણે વાત કરી હતી એ રીતના કે જે વ્યક્તિ મોકલનાર હોય, જે વ્યક્તિ પત્ર લખનાર હોય એનું સરનામું ઉપર આવે, તો આમાં કોણ લખનાર છે, તો કે ગુજરાત ટી ડેપો, ઓલો જે પૂછપરછનો પત્ર હતો એમાં આપણે એનું સરનામું પત્રની વચોવચ અહીંયા નીચે લખ્યું હતું, પણ આમાં આપણે કઈ રીતના લખ્યું છે, તો કે ગુજરાત ટી ડેપો છે જે એનું શીર્ષક છે એ વચોવચ લખ્યું છે, અને એનું જે સરનામું છે એ પત્રની જમણી સાઈડ લખ્યું છે। તમે વચોવચ લખો તો પણ કંઈ વાંધો નહીં, અને જમણી સાઈડ લખો તો પણ કંઈ વાંધો નહીં, પણ જે એનું શીર્ષક છે એ પત્રની વચોવચ લખવું। તો જોઈએ એમાં, ગુજરાત ટી ડેપો એનું સરનામું છે 55 અલ્પવિરામ આદર્શ કોમ્પ્લેક્સ અલ્પવિરામ ચોખા બજાર। ક્યાં આવેલું છે, ચોખા બજારમાં કાલુપુર, અને કયું શહેર, તો કે અમદાવાદ, અને ત્યારબાદ એનો પિનકોડ નંબર। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ભૂલવાનું નહીં કે આ જે સરનામું લખો એ તમે સીધી હરોળમાં લખવાનું છે। ધારો કે 55 અહીંયા હોય અને ચોખા બજાર અહીંથી તમે શરૂ કરો તો એવું કરવાનું નથી, બરોબર સીધી લાઇનમાં તમારે શરૂ કરવાનું છે। ત્યારબાદ તમે સરનામું શરૂ કરો તો છેલ્લે અલ્પવિરામ મૂકવાનું ભૂલવાનું નહીં, ક્યાં સુધી,
तो के तमे पिनकोड नंबर लखी नाखो नहीं त्या सुधी। त्यार बाद जे तारीखे ये पत्र लखता हो, धारो के आज 27 मार्च 2016 छे, तो ये तारीख लखवानी 27 मार्च, अल्प विराम करूँ भूलू नहीं 2016। आपणे ये तारीख लखवा माटे बे पद्धति जोई थी, ब्रिटिश अने अमेरिकन पद्धति। तो तमने जे ठीक लागे ए पद्धतिनो तमे उपयोग करी शको छो। तो आमां लखनार कोण छे, तो के गुजरात टी डेपो, એનો ફોન નંબર લખવાનો અને એનું જે પેઢીનું ઈમેલ એડ્રેસ હોય તે લખવાનું। આ થયું એનું શીર્ષક, એટલે કે ટૂંકમાં જે લખનાર વ્યક્તિ છે એનું સરનામું। હવે પત્રની ડાબી બાજુ જે વ્યક્તિને પત્ર લખવાનો છે, એટલે કે જે વ્યક્તિ મેળવનાર છે, એનું સરનામું આવે। એમાં કોણ છે? તપસ્વી ટી ટ્રેડર્સ, અલ્પવિરામ 15, આ 15 છે અને અહીંયા 55 છે, એ શું છે? તો કે દુકાનનો નંબર છે, અથવા તો એ પેઢી જ્યાં છે એનો નંબર છે। ભાવના માર્કેટ, અલ્પવિરામ એસટી રોડ ક્યાં આવેલી છે? તો કે એસટી રોડ નજીક, અલ્પવિરામ કલોલ। ત્યારબાદ એનો પિનકોડ નંબર 382721। હવે આ થયું સરનામું। સરનામામાં કઈ રીતે આવે? તો કે જે વ્યક્તિ મોકલનાર છે એનું સરનામું સૌથી ઉપર આવે, અથવા તો જમણી સાઈડ લખી શકો, અને મેળવનાર વ્યક્તિનું ડાબી સાઈડ। હવે પત્રનું સરનામું પૂરું થાય ત્યારબાદ એનું સંબોધન, એટલે કે તમે જે વ્યક્તિને પત્ર લખી રહ્યા છો એને તમે કેવું સંબોધન આપવા માગો છો, એ સરનામું પૂરું થાય ત્યારબાદ એક લીટી છોડીને સંબોધન લખવાનું। અહીં આપણે આપીએ છીએ શ્રીમાન, અલ્પવિરામ, ત્યારબાદ એક લીટી છોડીને હવે પત્રનો મુખ્ય ભાગ શરૂ કરવાનો છે। પત્રનો મુખ્ય ભાગ, જે પત્ર છે એને કેટલા પેરેગ્રાફમાં વહેંચવામાં આવે છે? 3 પેરેગ્રાફમાં। તો જોઈએ એમાં પહેલો પેરેગ્રાફ, આપનો તારીખ 24 માર્ચ 2016 પૂછપરછનો પત્ર મળ્યો। મેં આ પહેલાંના લેક્ચરમાં વાત કરી હતી કે પ્રત્યુત્તરના પત્રો લખતી વખતે આ એક ખાસ બાબત ધ્યાન રાખવાની કે તમે કયા પત્રનો જવાબ આપો છો। તો કે જે તપસ્વી ટી ટ્રેડર છે એમને તમને 24 માર્ચ 2016 પૂછપરછનો પત્ર લખ્યો હતો, તો એનો તમે જવાબ આપો છો। એટલે સૌ પ્રથમ દર્શાવવાનું કે આપનો તારીખ 24 માર્ચ 2016 પૂછપરછનો પત્ર મળ્યો। આ પત્ર દ્વારા તમે અમારા દ્વારા વેચાતી વિવિધ પ્રકારની ચાની પ્રોડક્ટમાં રસ લીધો તે બદલ આભાર, એનો જે પ્રત્યુત્તર લખતા હતા, સોરી પ્રત્યુત્તર લખતી વખતે જે જે બાબતો ધ્યાનમાં રાખવાની હતી એમાં પહેલી બાબત કઈ હતી? તો કે તારીખની સ્પષ્ટતા કરવી, એટલે તારીખનો ઉલ્લેખ કરવો કે તમે કઈ તારીખનો પ્રત્યુત્તર આપી રહ્યા છો। ત્યારબાદ એમને તમારા માલ સામાનના રસ દાખવ્યો, તો એના માટે એમનો આભાર વ્યક્ત કરવાનું ભૂલવાનું નહીં। આ થયો પહેલો પેરેગ્રાફ। હવે જે મધ્ય પેરેગ્રાફ છે એ જે હેતુસર તમે પત્ર લખ્યો છે એ હેતુનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો થાય છે। જે ધારો કે તમે આનો પ્રત્યુત્તર આપો છો, તો પૂછપરછના પત્રોમાં જે જે પ્રશ્ન લખેલા હોય તો એના તમારે આન્સર, એટલે કે જવાબ આપવાનો છે। મધ્ય પેરેગ્રાફમાં શું આવે? તો કે પૂછપરછના પત્રમાં જે પૂછપરછ કરી હોય તેનો યોગ્ય જવાબ આપવો। તમે આ પત્ર શું કામ લખ્યો છે? તપસ્વી ટી ટ્રેડર્સ છે એમને તમને પૂછપરછ માટે, શેની પૂછપરછ? તો કે ચાની પૂછપરછ માટે પત્ર લખ્યો હતો, એટલે તમે એનો જવાબ આપો છો। હવે જે એ પૂછપરછના પત્રમાં જે જે પ્રશ્નનો ઉલ્લેખ થયો હોય એ પ્રશ્નનો યોગ્ય રીતે તમારે જવાબ આપવાનો છે। તો કે પૂછપરછના પત્રમાં શું હોય? તો કે વેપારી અથવા તો ગ્રાહક છે એ નમૂના સ્વરૂપે માલ મંગાવવા માગતા હોય,
तो ये तमे आपी सको छो के नहीं, ये तमारे मध्य पेरेग्राफ में लखवानुं थाय। त्यारबाद एमने भाव सूची सूची पत्रक के भाव पत्रक ए बे मंगाईवेलू होय तो ये तमे आपवा समर्थ छो के नहीं ए जणावुं। त्यारबाद एमने वळतर अंगेना प्रश्न पूछा होय तो के तमे एमां तमारे जवाब आपवानो जे कंई होय ते। ધારો કે તમે 50,000 માલ ખરીદશો તો એમાં તમને 5% વળતર મળશે। તો આ થઈ મધ્ય પેરેગ્રાફની વાત, અને એમાં એમને એ પણ પ્રશ્નો પૂછેલા હતા કે જે વહન ખર્ચ છે તેમજ અન્ય ખર્ચ છે એ કોના ઉપર ડિપેન્ડેડ રહેશે, એટલે કે એ ખર્ચ કોને ચૂકવવાના થશે, તો એ પણ તમારે ઉલ્લેખ કરવાનો થાય છે કે એ ખર્ચ અમે ચૂકવશું અથવા તો એ જ ખર્ચ તમારે ચૂકવવાનો થશે। ત્યારબાદ એમને જે જે પ્રશ્ન પૂછેલા હોય એનો યોગ્ય આન્સર આપીને છેલ્લે જે ત્રીજો પેરેગ્રાફ છે એમાં એ લખવાનું થાય છે, ઉચ્ચ ગુણવત્તા અને ન્યૂનતમ ભાવ સાથે અમારી શરતો આપને ચોક્કસ અનુકૂળ આવશે અને મોટો ઓર્ડર આપશો એવી અપેક્ષા રાખીએ છીએ। છેલ્લા પેરેગ્રાફમાં શું દર્શાવવાનું થાય છે તો કે જે ગ્રાહક છે એ પ્રોડક્ટ ખરીદવા માટે માલ સામાન ખરીદવા માટે આકર્ષાય એવું છેલ્લા પેરેગ્રાફમાં તમારે ઉલ્લેખ કરવાનો છે। ત્યારબાદ છેલ્લો પેરેગ્રાફ પૂરો થાય ત્યારબાદ શુભેચ્છા દર્શક સમાપન અને છેલ્લે સહી અને હોદ્દો, તો કે આપનો વિશ્વાસ અલ્પવિરામ જે કંઈ હોય તે, અને છેલ્લે એમનો હોદ્દો કયો છે તો કે આ કોણ પત્ર લખી રહ્યું છે ત્યાંના મેનેજર, એટલે કે ગુજરાત ટી ડેપોના મેનેજર। ત્યારબાદ પત્રની ડાબી બાજુ ભાગ 3માં આપણે વાત કરી હતી કે પૂછપરછનો પત્ર લખતા હતા તપસ્વી ટ્રી ટ્રેડર્સ, એમને ભાવપત્રક અને સૂચિપત્રક મંગાવેલું હતું, તો હવે એ છેલ્લે શેમાં આવશે, એ બિડાણમાં ડાબી સાઈડ પત્રની ડાબી સાઈડ બિડાણ, એમાં શું શું તમે જોડેલું છે વધના કાગળ, તો કે સૂચિપત્રક અને ભાવપત્રક જોડેલું છે। હવે આપણે આ પાઠ 5માં આપણે શું શીખ્યા તો કે પૂછપરછના પત્રો લખતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી એ અને એનું એક્ઝામ્પલ તેમજ તેનો પ્રત્યુત્તર કઈ રીતે આપવો એ આપણે આ પાઠમાં શીખ્યા। હવે પછીનું આગલા લેક્ચરમાં આપણે નવો પાઠ સાથે મળીશું।